હવે સમાચારો જોઈએ વિસ્તારથી. સુરતની સુમુલ ડેરીના 4500 કરોડના વહીવટની ચૂંટણીનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું છે. 16 ડિરેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારના ચેરમેન અને વાઇસ ચેરમેનના ઉમેદવારોને મળેલા મતની ગણતરી થઈ હતી, જેમાં ચેરમેન પદે માનસિંહ પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન રાજુ પાઠકની વરણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુમુલની ચૂંટણી બાદ આખો મામલો હાઈકોર્ટમાં ગયો હતો, ત્યારબાદ મંગળવારે મતગણતરી કરવામાં આવી હતી. આમ માનસિંહ પટેલ ચેરમેન તરીકે નિમણૂક થયા બાદ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આમ તમામ ડિરેક્ટરોએ તેમને ફૂલહાર કરી શુભકામનાઓ પાઠવી હતી. સુમુલ ડેરીમાં 7 ઓગસ્ટના રોજ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરકાર તરફથી મતદાન કરવા માટે 2 પ્રતિનિધિઓ તરીકે રાકેશ સોલંકી અને યોગેશ રાજપૂતની નિમણૂક સ્ટેટ રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવી હતી, જેની સામે ચૂંટાયેલા 2 ડિરેક્ટર ભરત પટેલ અને સુમિલ ગામિતે વાંધો લેતા મામલો હાઈકોર્ટમાં ગયો હતો. જિલ્લા રજિસ્ટ્રાર પાસે નિમણૂકની પ્રક્રિયાને કયા આધારે 2 પ્રતિનિધિઓની નિમણૂક થઈ હોવાની હાઈકોર્ટે પૂછ્યા કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટે ચુકાદો આપતા 2 સરકારી પ્રતિનિધિઓની નિમણૂક રદ કરી હતી. આ 8 સપ્ટેમ્બરે થયેલા મતદાન વખતે 2 પ્રતિનિધિઓના મતને અલગ કવર જગ્યાએ 16 ડિરેક્ટર તથા જિલ્લા રજિસ્ટ્રારના મતને અલગ કરવામાં બંધ કરીને ટ્રેઝરીમાં જમા કરવામાં આવ્યા હતા. આજે 16 ડિરેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારના ચેરમેન અને વાઇસ ચેરમેનમાં ઉમેદવારોને મળેલા મતની ગણતરી થઈ હતી. ચૂંટણીના દિવસે જ ભાજપ હાઈકમાન્ડ દ્વારા સુમુલના ચેરમેન પદે માનસિંહ પટેલ અને વાઇસ ચેરમેન પદે રાજુ પાઠકને મેન્ડેટ આપવામાં આવ્યો હતો, જે બંનેનો વિજય થયો છે. માનસિંહ પટેલને પ્રમુખ માટે 15 મત મળ્યા હતા, જ્યારે હરીફ ઉમેદવાર ભરત પટેલને 2 મત મળ્યા હતા, જેથી પ્રમુખ પદે માનસિંહ પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે રાજુ પાઠકને ઉપપ્રમુખ માટે 14 મત મળ્યા હતા, જ્યારે હરીફ ઉમેદવાર સુનિલ ગામિતને 3 મત મળ્યા હતા, જેથી ઉપપ્રમુખ પદે રાજુ પાઠકની વરણી કરવામાં આવી છે. આમ છેલ્લા કેટલાક મહિનાઓથી સુમુલ ડેરીના પ્રમુખ પદનો મામલો ગૂંચવાયો હતો, તે છેવટે હલ થયો છે. માનસિંહ પટેલ પ્રમુખ પદે વરણી થયા બાદ તેમના સમર્થકોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત તમામ ડિરેક્ટર અને ઉપપ્રમુખ રાજુ પાઠકે તેમને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા. નામધારા ગુજરાત હાઈકોર્ટના તારીખ 6/11/2020ના ચુકાદા મુજબ માન્ય કલેક્ટર સાહેબના સુપરવિઝન હેઠળ આજની મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુમુલના પ્રમુખશ્રીની ચૂંટણીમાં શ્રી પટેલ ભરતભાઈ સુદામભાઈ પટેલને 2 મત અને શ્રી માનસિંહભાઈ કલ્યાણજીભાઈ પટેલને 15 મત મળેલ છે. શ્રી માનસિંહભાઈ કલ્યાણભાઈ પટેલને 15 મત મળેલ હોય તેમને પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવેલ છે. તે પ્રમાણે ઉપપ્રમુખશ્રીની ચૂંટણીમાં ગામિત સુનિલભાઈ રતનજીભાઈને 3 મત મળેલ છે અને રાજેશભાઈ કાંતિલાલ પાઠકને 14 મત મળેલ છે. શ્રી રાજેશભાઈ પાઠકને વધુ મત મળેલ હોય ઉપપ્રમુખ તરીકે શ્રી રાજેશભાઈને વિજેતા જાહેર કરવામાં આવે છે.